ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? શું કરો છો તમે? અભ્યાસ કરો છો? અરે વાહ, આજે પણ હું તમને અભ્યાસ કરાવવાની છું. પણ કેવી રીતે ખબર? અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા. તો આગળ તમે કયા કયા મૂળાક્ષર શીખી ગયા? હા બોલો વિવાનભાઈ. ગ. અરે વાહ, પછી બીજો કયો મૂળાક્ષર શીખ્યા હતા? મ. અરે વાહ, હા બોલો ખુશીબેન. ન. સરસ. હા વિભાઈ બોલો. જ. અરે વાહ, ગ મ ન જ, એટલા મૂળાક્ષર શીખ્યા હતા ને. હવે આજે ફરી હું તમને બીજા નવા મૂળાક્ષર શીખવાડવાની છું. તો ચાલો આપણે જોઈએ. જુઓ, હવે અહીંયા એક તકતી મૂકું છું. હવે આ તકતીની ઉપર કયો અક્ષર લખેલો છે? વ. કયો અક્ષર છે? વ. હવે ફરી પાછો હું એક મૂળાક્ષર મૂકું છું. જોજો બધા, આ કયો મૂળાક્ષર છે? ર. ચલો ફરી પાછી એક મૂળાક્ષર મૂકીશ. હવે આ મૂળાક્ષર છે સ. હવે સ ની બાજુમાં ફરી પાછી એક મૂળાક્ષર મૂકીશ. જુઓ, હવે આ મૂળાક્ષર છે ડ. ફરી પાછા એકવાર બોલી જઈએ. વ ર સ ડ. હવે આ ચાર મૂળાક્ષર છે ને, આ ચાર મૂળાક્ષર પરથી અલગ અલગ શબ્દ પણ બને. તો ચાલો હવે આપણે શબ્દ જોઈએ કે કયા કયા શબ્દ બને છે. જુઓ, અહીંયા એક હું મૂળાક્ષર મૂકું છું. એ મૂળાક્ષરનું નામ છે ર. અને ફરી પાછી એની બાજુમાં બીજો મૂળાક્ષર મૂકું છું. એ કયો મૂળાક્ષર છે? સ. તો ચાલો કયો શબ્દ બન્યો? ર સ. કયો શબ્દ બન્યો? ર સ. હવે બીજો ફરી પાછો શબ્દ બનાવીએ. ર ની બાજુમાં મૂકું છું ર ના ભાઈને. હવે ર ના ભાઈનું નામ છે કાનો. એટલે શું બોલાશે? રને કાનો રા. એટલે બોલો જોઈએ આખો શબ્દ. રા સ. કયો શબ્દ બન્યો? રા સ. ચલો ફરી પાછા આપણે બીજો એક શબ્દ બનાવશું. આ શું લખેલું છે? વ. પછી એની બાજુમાં મૂકીશ ર. કયો મૂળાક્ષર છે? ર. ફરી પાછી એની બાજુમાં મૂકીશ સ. હવે બોલો જોઈએ કયો શબ્દ બન્યો? વ ર સ. કયો શબ્દ બન્યો? વ ર સ. હવે આ વ ર સ શબ્દ બન્યો ને, હવે આ શબ્દની બાજુમાં બીજો એક મૂળાક્ષર મૂકીને આપણે નવો શબ્દ બનાવીશું. હવે એની બાજુમાં કયો મૂળાક્ષર મૂક્યો મેં? હા, ડ છે. હવે વ ર સ ડ, આ રીતે આપણે ચાર મૂળાક્ષર મૂક્યા ને. હવે આપણે આખો શબ્દ બનાવીએ. હવે સ ની બાજુમાં એના ભાઈને મૂકીએ છીએ. આ ભાઈનું નામ શું છે? કનો. કોનો ભાઈ થયો? આ સ નો ભાઈ થયો. એટલે સ ને કનો સા બોલાય. શું બોલાય? સ ને કનો સા. તો ચાલો હવે કયો શબ્દ બન્યો? વ ર સા ડ. કયો શબ્દ બન્યો? વ ર સા ડ. જુઓ, ફરી પાછી આપણે એક રમત દ્વારા શબ્દ શીખીશું. અહીં શું લખેલું છે? ર છે. અને ર ની બાજુમાં એનો ભાઈ છે. એટલે શું વંચાય?
વંચાય રા. જુઓ હવે રાની બાજુમાં કયો મૂળાક્ષર લખેલો છે? જા. એટલે શું વંચાશે? રા જા. શું વંચાશે? રા જા. ચાલો એવી જ રીતે અહીં બીજો પણ એક શબ્દ બને છે. ચાલો વાંચો જોઈએ તમારી જાતે. હા મ જા. શું વંચાય? મ જા. જો આગળ આપણે વ ર સ એ શબ્દ આપણે ટપકી દ્વારા શીખ્યા ને, હવે આ વ ર સ શબ્દ છે ને એના ઉપરથી ફરી પાછો એક બીજો નવો શબ્દ બનશે. તો જુઓ એ કયો શબ્દ બનશે? હવે આપણે આ વ ર અને સ ની ઉપર આપણે એક કાળ મૂકીએ છીએ. હવે આ કાળની ઉપર સ લખેલો છે એના માથા પર શું છે? એકમાત્ર. એટલે સ ને એકમાત્ર સે. તો આખો શબ્દ વાંચો જોઈએ, કયો શબ્દ બન્યો? વ ર સે. કયો શબ્દ બન્યો? વ ર સે. જુઓ ફરી પાછા બીજી એક પ્રવૃત્તિ દ્વારા આપણે શબ્દ બનાવીએ. ચાલો આ શું લખેલું છે? વ છે અને વના માથા પર એકમાત્ર છે, એટલે એને શું વંચાશે? વને એકમાત્ર વે. તમે આગળ સિનિયર કેજીમાં શીખી ગયા હતા ને? હા. એટલે આને શું વંચાય? વે. ચાલો હવે બોલો જોઈએ, આ કયો મૂળાક્ષર છે? ડ છે. કયો મૂળાક્ષર છે? ડ છે. એની નીચે બીજો મૂળાક્ષર મૂકું છું, આ કયો મૂળાક્ષર થયો? ર. કયો છે? ર. અને આ છે, હા અરે વાહ, ગ છે. ચાલો હવે આપણે છે ને એની બાજુમાં તીર મૂકીશું અને તીરથી કયો શબ્દ બને છે? જોજો બધા, શબ્દને જોડવા માટે તીર મૂકું છું, એટલે કયો શબ્દ બન્યો? વે ડ. કયો શબ્દ બન્યો? વે ડ. હવે ફરી પાછું હું એક બીજું તીર મૂકીશ. ચાલો હવે કયો શબ્દ બનશે બોલો જોઈએ બધા? વે ર. શું બનશે? વે ર. ચાલો ફરી પાછી હું એક તીર મૂકીશ અને એ કયો શબ્દ બનશે બોલજો બધા? વે હા ગ. કયો શબ્દ બન્યો? વે ગ. તો જુઓ હવે આપણે આ પહેલો શબ્દ કયો બન્યો? વે ડ બન્યો ને. તો આપણે એની બાજુમાં એવી શબ્દ ચિઠ્ઠી મૂકશું, આ પહેલા કયો શબ્દ બન્યો? વે ડ. તો વંચાય છે ને વે ડ. ચાલો એવી જ રીતે બીજો કયો શબ્દ બન્યો હતો? વે ર. તો આપણે એની બાજુમાં મૂકશું વે ર ની ચિઠ્ઠી. કયો શબ્દ લખેલો છે? વે ર. ચાલો ત્રીજો શબ્દ કયો બન્યો હતો? વે ગ. તો આપણે એની શબ્દ ચિઠ્ઠી મૂકીએ ને, શું લખેલું છે આ શબ્દ ચિઠ્ઠીમાં? વે ગ. તો આપણે આ પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ શબ્દ શીખ્યા ને, આ પ્રવૃત્તિનું નામ શું છે ખબર? તીરની દિશાથી બનતા શબ્દ. જુઓ હવે આપણે છે ને અલગ અલગ શબ્દ પરથી વાક્ય બનાવીશું. તો ચાલો બોલો જોઈએ, આ કયા શબ્દની ચિઠ્ઠી છે? મનન. શું લખેલું છે? મનન.
પછી એની બાજુમાં હું ફરી બીજી ચિઠ્ઠી મૂકું છું. આ શું લખેલું છે વાંચો જોઈએ. ગ ર મ, ગ ર મ એટલે શું બોલાશે? મ ન ન, ગ ર મ. પછી એની બાજુમાં ફરી બીજી એક ચિઠ્ઠી મૂકીશ, એના ઉપર શું લખેલું છે? જ મ. શું લખેલું છે? જ મ. એટલે ચલો આખું વાક્ય થયું ને, વાંચો જોઈએ. મ ન ન, ગ ર મ, જ મ. થયું ને આ શબ્દ ચિઠ્ઠી પરથી વાક્ય? હા, તો બાળ મિત્રો આજે તમને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શબ્દ શીખવાની મજા આવી ને? આવી ને મજા? હા, તો આપણે ફરી પાછા મળશું અને આવી અલગ અલગ રમતો દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા શબ્દ શીખીશું. ચલો આવજો.